રમત જગત ને લગતા છે. તમે જોતા હશો કે કોમ્પિટિશન હોય ત્યારે, ખાસ કરીને સામાન્ય જ્ઞાન હોય, આઈક્યુ લેવલ હોય, ત્યારે ઘણા બધા પ્રશ્નો રમત જગતને લગતા પૂછાતા હોય છે. તો રમત જગતની અંદર ઘણા બધા એવા બનાવો બને છે કે જેનાથી રેકોર્ડ બનતા હોય, વર્લ્ડ રેકોર્ડ બનતા હોય. એ રેકોર્ડને બીજો ખેલાડી આવે એટલે રેકોર્ડ બ્રેક કરવાનો પ્રયત્ન કરે કે ના, આનો રેકોર્ડ મારે બ્રેક કરવો છે. વિરાટ કોહલી છે તો વિરાટ કોહલીનો રેકોર્ડ બ્રેક કરવાનું રાહુલ વિચારી શકે, હાર્દિક પંડ્યા વિચારી શકે. એની પહેલા જ્યારે કપિલ દેવ હતા એમનો રેકોર્ડ તોડવાનું કુંબલે વિચારી શકે. આવું બધા બનાવો બનતા રહે છે અને રેકોર્ડ પણ નવા નવા બનતા રહે છે. તો રમત જગતને લગતા કેટલાક પ્રશ્નો જે વિશેની માહિતી આપણને ચોક્કસ હોવી જોઈએ, એ માહિતી મેળવવા માટે આજે આપણે રમત જગતને લગતા કેટલાક પ્રશ્નોને સમજીએ. અહીં પ્રશ્ન નંબર 1, ચોકલેટ બનાવવા. જો સૌથી પહેલા મેં કીધું રમત જગતના પ્રશ્નો સમજીએ, પણ એક સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન અહીંયા પણ લીધો છે. એવો વચ્ચે ઘણી વખત ઘણી જગ્યાએ પ્રશ્ન પૂછાતો હોય છે જ્યાં વિભાગ આપવામાં આવતો નથી, પરંતુ એ સામાન્ય જ્ઞાન છે. આપણે ચોકલેટ જેવી વસ્તુ દરરોજ ખાતા હોઈએ, ઘણી વખત વીકમાં એક બે વખત, ઘણી વખત મમ્મી ના પાડતી હોય ત્યારે નથી ખાતા, બીમાર હોઈએ ત્યારે નથી ખાતા, પણ ચોકલેટ એને આપણે સારી રીતે ઓળખીએ છીએ. તો એના વિશેની માહિતી આપણને હોવી જોઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન, ચોકલેટ બનાવવા મુખ્યત્વે કઈ વનસ્પતિ પેદાશનો ઉપયોગ થાય છે, મુખ્યત્વે પૂછે છે. તો મુખ્યત્વે એટલે સૌથી મોટા પ્રમાણની અંદર જો ચોકલેટ બની તો એમાં સૌથી મોટું પ્રમાણ કોનું છે? તમે કહેશો દૂધ છે, અમુક જણ કહેશે ખાંડ છે, અમુક જણ છે અમુક કેમિકલ કહેશે, પણ અહીં સૌથી વધારે ચોકલેટ બનાવવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો એ વનસ્પતિ છે કોકો. તમે કોકો પાવડરનું પણ નામ સાંભળ્યું છે, અને એ કોકો એડ થાય, એનું લિક્વિડ બને, એની અંદર બધી પ્રોસેસ કરવામાં આવે ત્યાર પછી ચોકલેટ બને છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર કેટલા ખેલાડીઓએ ચેસ રમવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો? ચેસ રમતની અંદર તમે જાણો છો કે બે ખેલાડી હોવા જોઈએ, બે ખેલાડી છે, પણ આવી કેટલી ટીમ રમી હતી એક સાથે જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે? કેટલી ટીમે એક સાથે રમી અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો? તો એની સંખ્યા છે 20,486. ખેલાડીઓ એક સાથે એક ગ્રાઉન્ડ ઉપર ચેસની રમત રમ્યા હતા, જે વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો. વિશ્વના કયા દેશની ક્રિકેટ ટીમે સૌથી વધુ વખત વર્લ્ડ કપ જીત્યો છે? વર્લ્ડ કપમાં ગઈ ત્યારે આપણે બધા ટીવીની સામે બેસી જઈએ છીએ, જેવી રીતે અત્યારે ચાલતા T20માં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાની ટીમ હોય તો ઓબ્વિયસલી આપણને ઇન્ટરેસ્ટ હોય, કેમ કે ઓસ્ટ્રેલિયા એક એવી ટીમ છે જેણે સૌથી વધારે વિશ્વ કપ જીત્યા છે. વર્લ્ડ કપ સૌથી વધારે જીતનાર ટીમ કઈ છે? આ આપણો પ્રશ્ન છે અને તેનો જવાબ છે ઓસ્ટ્રેલિયા. હવે આવી પ્રો કબડ્ડી, આ બધું ટીવીના માધ્યમથી આપણે બધા બધી રમત રમી રહ્યા છે, ટીમોને આપણે ઓળખી રહ્યા છે. આપણને ખબર છે કે આ પ્રીતિ ઝિંટાની ટીમ છે, આ શાહરૂખ ખાનની ટીમ છે, આ નીતા અંબાણીની ટીમ છે, તમને ખબર છે રાઈટ? તો પ્રો કબડ્ડીમાં પણ તમને ખબર હશે કે આ અભિષેક બચ્ચનની ટીમ છે. તો ટીમ્સ, જે ટીમ છે કબડ્ડીની, એ ટીમમાં કેટલા ખેલાડી હોય છે આ આપણને ખબર હોવી જોઈએ જો આપણે કબડ્ડી જોતા હોઈએ. તો કબડ્ડીમાં કુલ એક ટુકડીમાં બે ટીમ હોય તો કેટલા કહેવાય, અને એક ટીમ હોય તો કેટલા કહેવાય? તો એક ટીમનું પૂછ્યું છે આપણને કબડ્ડી.
प्रत्येक पर्टिक्युलर वर्ड छे प्रत्येक એટલે એક ટુકડીમાં કેટલા ખેલાડી રમતા હોય છે તો એ જવાબ છે સાત ખેલાડી રમતા હોય છે તમે જોઈ છે પ્રો કબડ્ડીની ટીમ જોઈ છે કબડ્ડી રમતા પણ હશો ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આવે એમાં પણ કબડ્ડી બતાવે છે તો કબડ્ડીની ટીમમાં સાત ખેલાડીઓ હોવા જોઈએ રમતના ક્ષેત્રે અપાતો ડેવિડ ડિક્સન એવોર્ડ સૌપ્રથમ કયા ખેલાડીએ મેળવ્યો હતો ડેવિડ ડિક્સન એવોર્ડ એમનું નામ છે સમરેશ જંગ જુઓ બેટા જે જગ્યાએ એક્સપ્લેનેશનની જરૂર હશે ત્યાં હું તમને વાઇલ્ડ એક્સપ્લેનેશન આપીશ એકદમ વધારે પડતું બહોળા પ્રમાણમાં પણ જ્યાં ફક્ત નામ યાદ રાખવાના હોય ત્યાં તમારે નામ યાદ રાખવાનું છે અને આ ખેલાડીનું નામ છે સમરેશ જંગ આ એક્ઝામ્પલ યુ સમરેશ જંગનો ફોટો શોધવાનો તમે જ્યારે ગૂગલ ઉપર સર્ચ કરશો અને ત્યાં એવોર્ડનું નામ લખશો ડેવિડ ડિક્સન એવોર્ડ સૌ પ્રથમ મેળવનાર ખેલાડી સમરેશ જંગ આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં એક ટીમનો સૌથી વધુ સ્કોર કેટલા રનનો થયેલો છે વન ડે ક્રિકેટ રમાય છે શિયાળા દરમિયાન વન ડે ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે ટી ટ્વેન્ટી પણ રમાય છે તો વન ડે જે રમાય છે એમાં સૌથી વધારે રન અત્યાર સુધીમાં મેક્સિમમ રન્સ કોઈ પણ ટીમે કર્યા હોય એનાથી લેવા દેવા નથી પણ આ પણ એક રેકોર્ડ છે કે વન ડે માં મેક્સિમમ રન કેટલા થયા છે એક દિવસમાં કેટલા રન તો એ સ્કોર છે 438 રન 438 રન વન ડે ની ક્રિકેટની અંદર એક ટીમે કર્યા હતા હવે પાછું કામ વધ્યું એ ટીમ કઈ છે એ તમારે સર્ચ કરવાનું તો બીજા પ્રશ્નનો જવાબ મળી જાય આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં એક ટીમનો સૌથી વધુ સ્કોર કેટલા રનનો થયો છે તો 438 રનનો થયો છે ફૂટબોલની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે આપણે જો કમ્પેર કરવી હોય ને તો યાદ રાખવાનું એક તો આપણી ટીમ કઈ પૂછી છે ફૂટબોલ બીજી આપણી ફેવરેટ કઈ છે ક્રિકેટ આ બંનેમાં એક જ સરખા ખેલાડી હોય છે તો ક્રિકેટ ટીમમાં કેટલા ખેલાડી હોય છે 11 તો હવે જવાબ આપો કે ફૂટબોલની ટીમમાં એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે યસ 11 ખેલાડી હોય છે ભારતની કે મલ્લેશ્વરી કયા ક્ષેત્રની નિષ્ણાત ખેલાડી છે એનું નામ જ કેવું છે જુઓ મલ્લેશ્વરી એનું નામ શું છે મલ્લેશ્વરી મલ શું કરી શકે વેટ લિફ્ટિંગ કરી શકે રાઈટ તો ભારતની કે મલ્લેશ્વરી કયા ક્ષેત્રની નિષ્ણાત ખેલાડી છે તો એ વેટ લિફ્ટિંગની છે વેટ લિફ્ટિંગ તમે જોયું હશે કે ખેલાડીના વજન ખેલાડીનું વજન અંડર 55 અબાઉ 50 આવી રીતના વજનની કેટેગરી રાખવામાં આવે છે અને ત્યાર પછી એણે કેટલું વજન ઉચક્યું 200 કિલો 300 કિલો 400 કિલો તો એ વેઇટ લિફ્ટિંગની જે રમત છે તેમાં કે મલ્લેશ્વરી એણે વેઇટ લિફ્ટિંગની અંદર ઘણી સારી નામના મેળવી છે અને એ લેડીનું નામ છે કે મલ્લેશ્વરી વેટ લિફ્ટિંગમાં ક્રિકેટની રમતમાં નીચેનામાંથી કયા શબ્દનો પ્રયોગ થાય છે એનો મતલબ આપણને ખબર હોવી જોઈએ કે કયા શબ્દનો ઉપયોગ થાય છે હું એવું કહું કે ગોલ તો ગોલ સાચો શબ્દ કહેવાય ક્રિકેટમાં ગોલ થાય ના થાય તો આ રોંગ ક્રિકેટમાં આપણે એવું કહીએ કે ફિંગર લિફ્ટિંગ કરવામાં આવે ફિંગર લિફ્ટિંગ તો ફિંગર લિફ્ટિંગ એ વોલીબોલમાં કરવામાં આવે
એમ નહીં કે ક્રિકેટમાં અને હું લખું એ બોલને શું કહેવાય છે
એવી રીતે આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે ક્રિકેટની રમત માં સ્ટમ્પની ઊંચાઈ કેટલી હોય છે? ઊંચાઈ છે 28 ઇંચ. 28 ઇંચ. પ્રશ્ન નંબર 29, કઈ રમતના મેદાનને ડાયમંડ કહે છે? કઈ રમતના મેદાનને ડાયમંડ કહેવામાં આવે છે જેમાં ઝિગઝેગ દોડવાનું નથી હોતું પણ બેટ જેવા જ એક સાધનથી બોલને મારવાનું હોય છે? તો આ રમતના મેદાનને ડાયમંડ કહે છે. તો ડાયમંડ એ બેઝબોલ, સર્ચ કરશો તો તમને ખબર પડશે કે બેઝબોલ શું છે. તો બેઝબોલની રમતમાં બેઝબોલની રમતમાં રમતના મેદાનને ડાયમંડ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એક વખત આ બધા જ પ્રશ્નોને જોઈ જોઈએ. ચોકલેટ બનાવવા મુખ્યત્વે કઈ વનસ્પતિ પેદાશનો ઉપયોગ થાય છે? તો ચોકલેટ બનાવવા માટે કોકો નામની વનસ્પતિનો ઉપયોગ થાય છે. અમદાવાદના જીએનડીસી ગ્રાઉન્ડ ઉપર કેટલા ખેલાડીઓએ ચેસ રમવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો, રેકોર્ડ બનાવ્યો? તો અમદાવાદમાં 20,486 લોકોએ એક સાથે જીએનડીસી ગ્રાઉન્ડ ઉપર ચેસ રમવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો. વિશ્વના કયા દેશની ક્રિકેટ ટીમે સૌથી વધુ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે? તો સૌથી વધારે અત્યાર સુધીમાં ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે. કબડ્ડીની રમતમાં પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડી રમત રમતા હોય છે? તો કબડ્ડીની એક ટીમમાં 7 ખેલાડીઓ રમત રમતા હોય છે. અને એવું પૂછાય કે એક સાથે બે ટીમમાં કેટલા ખેલાડીઓ રમતા હોય છે? તો 14. એક આ બાજુની ટીમ અને એક આ બાજુની ટીમ. રમતગમત ક્ષેત્રે અપાતો ડેવિડ ડિક્સન એવોર્ડ સૌ પ્રથમ કયા ખેલાડીએ મેળવ્યો હતો? તેમનું નામ છે સમરેશ ચંદ. આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં એક ટીમનો સૌથી વધુ સ્કોર કેટલા રનનો થયો છે? અત્યાર સુધી જેટલી વન ડે રમી એમાં સૌથી વધારે રન કેટલા થયા છે? મેક્સિમમ સ્કોર ઓફ વન ડે ક્રિકેટ મેચ ઇઝ 438, 438 રન થયા છે. ફૂટબોલની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? મેં તમને કહ્યું તેમ ફૂટબોલ અને ક્રિકેટ સૌથી વધુ જોવાતી રમતો છે અને એ બંનેના ખેલાડી એક સરખા છે, 11. ભારતની કે મલ્લેશ્વરી કયા ક્ષેત્રની નિષ્ણાંત ખેલાડી છે? તો એ વેઇટ લિફ્ટિંગની નિષ્ણાંત ખેલાડી છે. ક્રિકેટની રમતમાં નીચેનામાંથી કયા શબ્દનો પ્રયોગ થાય છે? મેં તમને ઘણા બધા શબ્દો કહ્યા, એમાંના જે શબ્દ ઓપ્શનમાં આપેલો હોય એ લખવાનો. ભારતના કયા બોલરે એક દાવમાં 10 વિકેટો ઝડપી હતી? તો ભારતની ટીમનો સારામાં સારો બોલર સ્પિનર જેણે એક જ દાવની અંદર 10 વિકેટ ઝડપી હતી તેનું નામ છે અનિલ કુંબલે. સુનિલ કુમારે ભારતને કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો? સુનિલ કુમારે વેઇટ લિફ્ટિંગ રમતમાં આપણને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. કઈ રમતમાં ચોક્કસ અંતરે બે થાંભલા ઊભા કરવામાં આવે છે? મેં તમને કહ્યું તેમ નીચે ટીમ જે એક હોય એ ટીમ નીચે બેઠી હોય, એકનું મોડું આ બાજુ હોય, એકનું મોડું આમ હોય, આવી રીતે બેઠા હોય, એક આમ અને એક આમ, અને જે દાવ આપવાનો છે એ દોડે છે અને એક ખેલાડીને પકડે છે, ખો આપે છે અને જે બે થાંભલા છે ત્યાંથી ડૂબ મારીને પાછું જઈ શકાય છે. એવા બે થાંભલા ખોખોની રમતમાં મૂકવામાં આવે છે. વગેરે રમકડાથી રમાતી રમતનું નામ શું છે? તો એ રમતનું નામ છે શતરંજ અથવા ચેસ. અને એનો સૌથી ફેમસ આપણો ખેલાડી જેનું નામ છે વિશ્વનાથ આનંદ. ક્રિકેટની રમતમાં
સ્ટમ્પ ની ઊંચાઈ કેટલી હોય છે જે ત્રણ સ્ટમ્પ મૂકવામાં આવે છે એ ત્રણે ત્રણ સ્ટમ્પ ની છ સ્ટમ્પ મૂકવામાં આવે એક સામેની બાજુ અને એક આ બાજુ તો એ સ્ટમ્પ ની ઊંચાઈ હોય છે 28 ઇંચ કઈ રમતના મેદાનને ડાયમંડ કહેવાય છે બેઝબોલના મેદાનને ડાયમંડ કહેવામાં આવે છે અત્યાર સુધી આપણે જે પ્રશ્નો જોયા એ પ્રશ્નોના જવાબો હંમેશાની જેમ હું તમને ફરીથી મોકલી આપું પણ તમારે તમારી નોટબુક મેન્ટેન કરવાની છે અને એ જવાબો એમાં લખવાના છે ગમે ત્યારે જનરલ નોલેજ એટલે કે સામાન્ય વિજ્ઞાન સામાન્ય જ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે તમને અગાઉથી જાણ કરવામાં આવશે પણ તમારે તમારું સામાન્ય જ્ઞાન જાળવી રાખવાનું છે આપણે જેટલા વિડીયો જોયા જેટલા પણ જવાબો શીખ્યા મેં ભણાવ્યું હોય કે ધીરે સરે ભણાવ્યું હોય પણ સામાન્ય જ્ઞાનના પેપર વખતે આ બધા જ વિડીયોનું સંકલન કરી તેમાંથી પેપર બનાવવામાં આવશે જેની નોંધ આપ સૌએ ખાસ લેવાની છે તો અહીં આપણો આ વિડીયો પૂરો કરીએ છીએ નેક્સ્ટ ટાઈમ બીજા એક સારા ટોપિક સાથે મળીશું સામાન્ય જ્ઞાન નવું મેળવીશું જય હિન્દ જય ભારત